સમાચારોમાં આગળ વાત કરીએ તો મોરબી કડવા પાટીદાર સમાજ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી છે, જેને લઈને અખિલ ગુજરાત પાટીદાર સેવા સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના સામાજિક તેમજ રાજકીય આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી પણ આપી હતી. કાર્યક્રમમાં મોરબીની ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ હાજરી આપી હતી. આ સ્નેહ મિલનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા જળવાઈ રહે તે માટેનો હેતુ અને આ સાથે સમાજમાં એકબીજાની સાથે કેવી રીતે અને બીજાને કેવી રીતે મદદ કરવી તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજની દીકરીઓ ભણે અને સાથે જ આગળ વધે તેના માટે પણ સમાજના લોકો દ્વારા યથશક્તિ ફાળો પણ એકત્રિત કરવામાં આવ્યો હતો. દર વર્ષે અમારા સમાજના દરેક સંગઠન મજબૂત રહે એટલે દર વર્ષે દિવાળી પછી એકવાર દર વર્ષે આ અમારી સિસ્ટમ છે, છેલ્લા 25 વર્ષથી આ ચલાવી. સમાજના અહીંયા મોરબી અમારા જિલ્લાના જેટલા 7 તાલુકાના જે પરિવાર અહીં રહે છે એ તમામ પરિવારો અહીંયા વર્ષમાં એકવાર સાથે મળીએ છીએ, સાથે જમીએ. સમાજનું સ્નેહ મિલન સંગઠન અને અમે દર વર્ષે કરીએ છીએ. દર વર્ષે અમે લોકો દિવાળી પછી આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને કાર્યક્રમના રૂટમાં આ કાર્યક્રમ કરીએ છીએ. આની અંદર અમારા સમાજના આગેવાનો બધા આવતા હોય છે, ઉદ્યોગપતિ આવતા હોય છે, અધિકારીઓ આવતા હોય છે. આજે ભાઈ કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય આવેલા છે, એસએમસીના આપણે ડીવાયએસપી કેટી કામરિયા સાહેબ આવેલા છે, એવા બીજા બીકે પટેલ છે એ આવેલા છે, બીજા અધિકારીઓ બધા આવેલા છે, એ જ રીતે ઉદ્યોગપતિઓ બધા આવતા હોય છે. આ રીતે અમારા સંગઠનને અને અમારા સમાજને જે નાની મોટી ખૂટતી વ્યવસ્થાઓનું અમે લોકો વર્ષે ને વર્ષે એજ્યુકેશનનું છે, એડમિશનનું છે, દવાકીય કોઈ કામ છે, આવા બધા નાના મોટા કામો અમે લોકો સમાજ સંગઠનમાં કરતા હોય છીએ. એ જ રીતે અમે લોકો બીજા કોઈ સમાજને ઉપયોગી થઈએ. અમારું આ અખિલ ગુજરાત પાટીદાર સેવા સમાજ જે છે એ પૂર્વ અમદાવાદની અંદર નારોલથી નરોડાના પટ્ટામાં વસેલું છે અને આખા સમસ્ત અમદાવાદમાંથી અમારી સાથે બધા ભાઈઓ છે, પણ ખાસ કરીને આ બેલ્ટમાં અમે બધા વધારે રહીએ છીએ અને દર વર્ષે આ રીતે અલગ અલગ જગ્યાએ અમે લોકો આ સ્નેહ મિલન કરતા હોય છીએ.